અમદાવાદની શાળાએ શિક્ષણ વિભાગના નિયમોને નેવે મૂક્યા। શિક્ષણ વિભાગની સૂચનાને અવગણી શાળાએ પ્રવાસ કરાવ્યો। નવા નરોડા વિસ્તારની પબ્લિક સ્કૂલે પ્રવાસનું આયોજન કર્યું। અમદાવાદ પબ્લિક સ્કૂલે યોજેલા પ્રવાસની તસવીરો પણ સામે આવી છે। ગુજરાત ફર્સ્ટ પાસે પ્રવાસને લગતી માહિતી અને તસવીરો છે। બનાસકાંઠા પાસે ભારત પાકિસ્તાન બોર્ડર વિસ્તારમાં પ્રવાસનું આયોજન કરાયું હતું। ગાંધીનગર ડીઓ કચેરી હસ્તગત આવતી શાળાએ નિયમો તોડ્યા છે। ડીઓએ પ્રવાસ માટે મંજૂરી ન આપી છતાં પણ આયોજન શા માટે કરાયું? શાળા સંચાલકોએ કોની પરવાનગીથી આ પ્રવાસનું આયોજન કર્યું તે પણ સવાલ છે। ડીઓએ બનાવેલા નિયમોને શા માટે આ સંચાલકો ગોળીને પી ગયા? પ્રવાસનું આયોજન ન કરવાના નિયમનું ઉલ્લંઘન શા માટે કરાયું? ડીઓ તરફથી શાળા વિરુદ્ધ કોઈ પગલાં ભરવામાં આવશે કે કેમ તે પણ સવાલ છે। મંજૂરી વિના જ પ્રવાસનું આયોજન કરી દેવામાં આવ્યું હતું। ડીયુએ પ્રવાસ માટે મંજૂરી નહોતી આપી છતાં પણ આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું। અટટલા કાંડ થયા, હળીબોટ કાંડ, દુર્ઘટના સર્જાઈ હતી, ત્યાર પછી પણ બોધપાઠ આ ઘટનાઓમાંથી લેવામાં નથી આવતો અને આવી શાળાઓ કે જે પોતાની મનમાની કરી રહી છે, દાદાગીરી કરી રહી છે, નિયમોને નેવે મૂકી રહી છે। અમદાવાદની આ બીજી શાળાનો બનાવ સામે આવ્યો છે જ્યાં તેમણે શિક્ષણ વિભાગના ધારા ધોરણો નીતિ નિયમોને નેવે મૂક્યા છે અને મનમાની કરી છે, પ્રવાસ કરાવી દીધો છે। વિદ્યાર્થીઓને જીવના જોખમે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું। મંજૂરી લેવામાં નહોતી આવી, પરવાનગી લેવામાં નહોતી આવી, શિક્ષણ વિભાગની સૂચનાને પણ અવગણવામાં આવી રહી છે। નવા નરોડા વિસ્તારની આ પબ્લિક સ્કૂલ છે કે જ્યાં પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદ પબ્લિક સ્કૂલે યોજેલા પ્રવાસની તસવીરો પણ સામે આવી છે। દ્રશ્યો પણ સ્પષ્ટપણે ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓને લઈ આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હોય છે। દરેક પ્રવાસ માટે મંજૂરી લેવી હવે ફરજિયાત થઈ ગઈ છે। ડીઓ પાસેથી આ મંજૂરી લેવાની હોય છે, પરંતુ ડીઓ પાસેથી મંજૂરી લેવામાં જ નથી આવતી અને મનમાની કરી આવી શાળાઓ પ્રવાસનું આયોજન કરી રહી છે। બનાસકાંઠા પાસે ભારત પાકિસ્તાન બોર્ડર વિસ્તારમાં આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું તો ગાંધીનગર ડીઓ કચેરી હસ્તગત આવતી જ આ શાળા છે જેને નિયમોને નેવા મૂક્યા છે અને નિયમોને તોડ્યા છે। ડીઓએ પ્રવાસ માટે મંજૂરી ન આપી છતાં પણ આયોજન શા માટે કરી દીધું તે સૌથી મોટો સવાલ છે। ડીઓ દ્વારા જે પણ નિયમો બનાવવામાં આવ્યા છે તે તમામ શાળાઓએ પાલન કરવાના હોય છે, આદેશનું પાલન થતું હોય છે, પરંતુ આવી ઘણી શાળાઓ છે પબ્લિક સ્કૂલ જેવી કે જે પોતાની મનમાની કરી રહી છે અને નિયમોને નેવે પણ મૂકી દીધા છે। શાળા સંચાલકોએ કોની પરવાનગીથી આખરે આ પ્રવાસનું આયોજન કરી દીધું તે પણ સવાલ છે। શાળા સંચાલકો પોતાને ડીઓ કરતા પણ ઉપર માની રહ્યા છે અને એટલે જ તેમણે નિયમોને ન અનુસરી પ્રવાસનું આયોજન કર્યું હતું। સૌથી મોટું જોખમ વિદ્યાર્થીઓ પર અહીં તોડાઈ રહ્યું છે, કારણ કે પરવાનગી નથી લીધી અને આયોજન કરી દેવામાં આવ્યું છે। ડીઓએ બનાવેલા નિયમોને શા માટે આ સંચાલકો ઘોડીને પી જાય છે તે સૌથી મોટો સવાલ છે। સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ માં આપનું। નમસ્તે વિરેન્દ્ર, મને એ કહો કે આપ તો વાલી મંડળના પ્રતિનિધિ રહી ચુક્યા છો અને આ પ્રકારે પ્રવાસનું આયોજન કરવું આવા સમયે કેટલું યોગ્ય માનો છો? મારું બહુ સ્પષ્ટ માનવું છે કે કોઈ પણ નિયમ અને નીતિ જે બનાવેલી છે એને પાલન કરવું જોઈએ શાળાએ। શાળાને કદાચ એ ધ્યાનમાં નહીં રહ્યું હોય કે પરવાનગી ડીઓએ નથી આપી રહી, તો એ શાળાનો જ પ્રશ્ન છે। શાળાએ એના સમય અનુસાર, નિયમ અનુસાર જે પરવાનગી લેવાની થતી હોય લેવી જ જોઈએ, એના વગર આ પ્રકારના નિર્ણયો ના લેવા જોઈએ। કિરણભાઈ, આભાર આપનો જોડાયા બદલ। મારી સાથે એના આચાર્ય છે રોનક મેડમ, એમની સાથે વાત કરીશું। બેન, મને સૌથી પહેલા તો એ મારે છે, ક્લાસ લઈ ગયા હતા એ કહો, ક્યાં લઈ ગયા હતા, કેટલા બાળકો હતા એ વિગતો મને કહો। અમારી શાળાના 31 કે એજ્યુકેશનલ ટ્રીપ હતી, આ કોઈ ફન ટ્રીપ નહોતી, કારણ કે અમે એઝ અ પેટ્રિયોટિઝમ શાળાના બાળકોને નાડાબેટ લઈ ગયા હતા, જ્યાં આગળ એક આપણી ઇન્ડિયન આર્મી હોય છે, બાળકો જાણી શકે દેટ, સો રિલેટેડ ટુ દેટ વી કે ભાઈ વી વોન્ટેડ ફન ટ્રીપ, ના હી કોઈ એસા ગેમ ઝોન, નથિંગ વોઝ દે વેર ઇટ ઇઝ અ રિસ્કી ફેક્ટર। It was in fact a safe place because our school is also associated with NCC, so we thought that we'll take our children to Sir, when mane em ko
છે કે તમે નડાબેટ લઈ ગયા, બાકી બીજા શાળાઓ આયોજન કરતી હોય છે એનાથી સારું જ આયોજન કર્યું છે, એમાં કોઈ બેમત નથી, કોઈ શંકા નથી, પણ વાત માત્ર બેન એટલી જ છે, નાના બાળકો હતા, પરવાનગી લીધી હતી કે કેમ એ મને જણાવો. For permission. ગુજરાતી મેં બેન એમ કહું તો સારું રહેશે. ઓકે, ડીઈઓ પાસે પરમિશન માટે ગયા હતા, પણ હજુ એ લોકોની એસઓપી રેડી નહોતી એટલે એ લોકો બ્લેક એન્ડ વ્હાઈટમાં આપી નહોતા શકતા, એટલા માટે. અચ્છા, પણ કેટલું યોગ્ય આપ મેડમ માનો છો? આપ કેટલા સમયથી શિક્ષણ જગત સાથે જોડાયેલા છો? આપના પણ બાળકો છે, મારા પણ બાળકો છે, જે લોકો જોઈ રહ્યા છે એમના પણ બાળકો છે. શિક્ષણ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી નવી એસઓપી તૈયાર ન થાય ત્યાં સુધી પ્રવાસ ટાળવો જોઈએ એ કહેવામાં આવ્યું છે. ના કરે નારાયણ, કંઈ થયું નથી એટલે સારી વસ્તુ છે, પણ મૂળ વાત વડોદરાની હરણી જે બોર્ડ કાંડ બન્યો એ પછીની ઘટનાની વાત કરું તો એક જવાબદાર આચાર્ય સંસ્થાના વડા તરીકે આપની ફરજ નથી કે પરવાનગી વિના જવાની જે વાત છે એમાં યોગ્ય નથી? હા, હું તમારી વાત સાથે સહેમત છું. અમારે જોવી હતી, કારણ કે અમે લોકો એઝ અ પેટ્રિયોટિઝમ અમે લઈ જતા હતા, એટલે અમને એવું હતું કે આ એક સેફ પ્લેસ છે છોકરાઓ માટે, નથી કોઈ ગેમ ઝોન કે એવું કંઈ પણ, એટલે અમે લઈ ગયા હતા. હું મારી ટીમને કહીશ કે બીજા ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારી છે એમને પણ ભગવાનભાઈ પ્રજાપતિ એમનો પણ હું ફોન જોડવાનો પ્રયાસ કરે ને. જોડાવા બદલ આભાર આપ.